હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જો અમે ફ્રી થઈ ગયા છીએ, હમણાં બપોરનું જવાનું જો બાકી છે. દર્શ ભાઈ બધા ફ્રેશ થઈ ગયા છે. જય શ્રી કૃષ્ણ. દર્શ ભૂમિ ફાવે છે, જો નીચે છે. મારે નીચે આટો મારવા જવાનું બાકી છે, અને હજુ મારા આઈસ ઘસવો છે ફેસ પર. મેકઅપ કર્યા પછી ઘસવો નથી, સાંજે ટાઈમ જ નથી રહ્યો, એટલા થાકી ગયા હતા ને. અત્યારે એકવાર ઘસી નાખીશ તો એ. ચાલો હું તમને આગળ આગળ અમારો આખો દિવસ બતાવું આજે, અને શેર કરું. આથી શરૂ થઈ ગયું છે. ચાલો જમવાનું શું બનાવ્યું છે બતાવું. જો આ છે પાપડ, બની ગઈ છે રોટલી છોકરાઓની. આ અમારે એટલી કેરી પાકી ગઈ છે, એમાંથી કાઢ્યો છે થોડોક રસ. મારા માટે ટેટી કટ થઈ ગઈ છે, દેખાય છે એમનો મતે આ તો. અને આ છે મગનું શાક. તમે જોઈ શકો છો, એટલે હું મગનું શાક ને એવું નથી ખાવું, મારા ટેટી ફ્રૂટ ખાવાનો ઈચ્છા છે. એટલે મેં ટેટી કટ કરીને આ લોકોનો રસ બનાવી નાખ્યો છે. અમે રસમાં શુગર નથી નાખતા, જો કહી દઉં છું. અમારી ઘરની કેરી આવે ત્યારે અમે રસમાં શુગર નથી નાખતા, ઓન્લી ફોર પાણી અને કેરી કટ કરીને જ અમે કરીએ. કેમ કે અમારી કેરી બહુ સ્વીટ હોય છે, અત્યારે તાજી છે એટલે થોડી ખટમીઠી હોય છે, પણ અમે શુગર વગરનો જ રસ બનાવીએ છીએ. એટલે રસમાં કેરી અમે, સોરી, રસમાં ખાંડ અમે નથી નાખતા, એમ નમાજ બનાવીએ છીએ. ચાલો આગળ આગળ બતાવું તમને. નમાજ હું તમને અલંગથી શું લાવી બતાવવા નથી ને. જો શું કર્યું, જો આવડું આ તાડપત્રી અલંગથી લીધી છે, આખી બાંધી છે. કેમ કે આ ઓપન થઈ ગયું છે બધું, આ બાજુથી દેખાડું. જો આ બધું ઓપન થઈ ગયું છે. આ બધા પ્લાન્ટ જો કેવા થઈ ગયા છે અત્યારે, કામમાં ને કામમાં અત્યારે બધું વાત પૂછોમાં. જો આ પ્લાન્ટ વાવવા માટે જ અમે લાવેલા છે બધું, એટલે આમાંનામાં. અને અમે હળદર વાવી હતી ઘરે, એટલી હળદર નીકળી છે. જો હાવ સૂકી થઈ જાય ને તો પછી એને દળી વાળી છે, જો એમનો ગ્રીન છે થોડીક, સૂકી થઈ જાય ને પછી એને વાવી વાળીશ. આ બધા અંદરથી ગોટા ફૂટ્યા છે, મોટા 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 મોટા. મશીન અંદર આ બાજુ ચોકડીમાં લઈ લીધું હતું અને પાછું અહીંયા લઈ લીધું છે. અને આ છે ને આ એરિયો, એટલે અમારે હોલ બનાવવાનો છે. એટલે આ છે જે હોલ અમારે છે, લાંબો લાંબો હતો આ રીતના, આમ અહીંથી લઈને આમ હતો અહીંયા. તો અહીંયા દાદર પાછળ હતો, અહીંયા લઈ લીધો અને અહીંયા સીધો હોલ બનાવી નાખ્યો મોટો સેજ. અહીંયા સંડાસ બાથરૂમ હતા, આ જગ્યાએ જનરલ હતા, બહારના ભાગમાં હતા. અમારો ડોર અહીંયા હતો, આ ગ્રીન દેખાય છે ને એ બહાર હાક છે, અહીંયા ડોર હતો. એ પછી કાઢીને આ બધું આમ સળંગ કરી નાખ્યું છે હોલ. અને પાછળ હજુ બે રૂમ લેવાના છે, થઈ જાય અમારે. ચલો બધું જો, કાલનું બધું કામ છે, કપડાં સકેલવાના છે, બધું ધીરે ધીરે બધું થાય છે. અને વેય ભાઈ લાગ્યા છે ટીવી જોવા, કારણ બધો સામાન વેર વિખેર તો બધી અત્યારે છે જ, અમારા બધું જો ભર્યું જ છે. કેમ કે તોડ્યું એટલે ત્યાંથી બધું ખાલી કર્યું, ત્યાં ટોયલેટ સંડાસ બાથરૂમ હતું આ જગ્યાએ, ત્યાં પાછો મેડો હતો માથે, એટલે બધું મેડાનો સામાન અહીંયા આવ્યો છે. દરવાજા ખોલ્યા ને બધું થોડું ઘણું હરખું કરી નાખીએ. હવે જય શ્રી કૃષ્ણ. ચલો ફ્રેન્ડ્સ, અમે જમવા બેસી ગયા છીએ. આ જો એમનો કેરીનો રસ છે શુગર વગરનો, આ અમારું મગનું શાક છે આવી ગયું છે જમવા, અમે પાપડ લઈ લીધા છે, રોટલી અને ટેટી. ડુંગળીમાં મમ્મી એ લોકોએ કીધું છે તું લઈ જજે ઘરે, મોકલાવી દઈશું એને પડી જ છે. પણ ડુંગળી હવે ત્યાં ફોને મારે નથી થયો, એને ફોન કરવો છે. ડુંગળી મંગાવી લઈ, ત્યાં સુધી ભાવેશ લઈ આવી છે. હવે તો ડુંગળી વગર નથી હાલતું, ડુંગળી અમારે જોઈએ જ, ભાવેશ નહીં જોઈએ ને મારે જ જોઈએ. પણ હવે કામમાં એવા છે ને જો ને બધું. હે, અનિડા હતી બોલ. અજા હાલો, કાલ પાછા જવું છે મારા અનિડા. ચલો જો ફ્રેન્ડ્સ, મેં અત્યારે ફેસ પર આઈસ ઘસવાનો ટાઈમ નહોતો રહ્યો, અત્યારે આઈસ ઘસીને 5 વાગી ગયા છે. ઉઠીને સીધો જ આઈસ ઘસું, આઈસ ઘસીને અત્યારે ફ્રી થઈ ગઈ છું. અને હવે લઈ લઉં છું આજે અપમ, જો કદાચ બનાવાય તો. દર્શ ભાઈની ઈચ્છા છે વ્હાઈટ અપમ ખાવા. દર્શ કેલો, વ્હાઈટ કેલો નથી ખાવા, એમાં ડુંગળી વગર ઓનિયન વાળા ખાવા, પલેન ખાવા છે, ઓલિયન વાળા ખાવા જોઈએ. જો ફ્રેન્ડ્સ, અમે સાંજનું જમવા બેસી ગયા છીએ, તમને બતાવું જમવાનું અમારું. ચલો જો ફ્રેન્ડ્સ, આજે છે તાંજળિયાની ભાજી અમારા ઘરે. જો તાંજળિયાની ભાજી આ લોકો ખાશે કોરી, અને હું નાખી દે છાશ. હું તો ગમે તેનો રસો કરીને જ ખાય ચોળીને, એટલે પેટમાં હમાય ભરાય. અને આ છે અપમ અમારા એલો, આ ભૂમિ દર્શના વ્હાઈટ, પાપડ ને રોટલો. ચલો અમે જમી લઈએ, તમે પણ જમી લો. ભાવેશ, ભૂમિત. ચાલો ફ્રેન્ડ્સ, અમે ખાવા બેસી ગયા છીએ ટેટી. આજે તમારા ખાલી જમવાનું શેર કર્યું છે, અને પછી બધાનો પ્રશ્ન જવાબ, એક મહેંદીનો પ્રશ્ન આવ્યો છે, બધાનો પછી ક્વેશ્ચન આન્સર આપી દઈએ. ચલો અમે જમી લઈએ પહેલાં ટેટી. ચાલો બતાવું. ચાલો આ લે છે ટેટી, ભૂમિતભાઈ, દર્શુભાઈ, ભાવેશ,
ચલો ટેટી ખાઈ લઈ. ભાવેશ તો એમ કે છે મારું પેટ ફૂલ છે, મારા ખાવી જ નથી કે આરામથી રસ પીવાઈ ગયો છે એમ કે છે. અને આને તો બધું હાલે અમારે ઓલમોસ્ટ, કાંઈ બાકી જ નહીં. કા દર્શુભાઈ, ચલો ફ્રેન્ડ્સ તમને બતાવી દઉં અમારે દવામાં શું આવ્યું છે. બધા કહેતા હોય છે ને બહુ બધો મારે સામાન, તો તમને એમ થશે કેવું છે ઘર બધું ભરેલું જ છે, પણ જો આ રીતે ભરાઈ ગયું છે અડધું ઘર, તો કેમ કે અડધું તો આવે અને અડધું આપણી ચોઈસનું આપણે લેવું હોય એમ તો થાય જ નહીં એમ. તો એ બે અનીડા કબાટ ભર્યા છે, પણ આ વખતે ગઈ એટલે તમને હું કહું છું સગાઈમાં બતાવવાનું નથી. હું કાલ કે પરમ દિવસે ફરી પાછી જવાની છું અનીડા કેરીઓ માટે, તો હું તમને જરૂરથી બતાવીશ. ચલો જો બતાવું શું આવ્યું છે એમ દવામાં. જો આમાં દવામાં આવ્યું છે ગિફ્ટમાં, ખોલીને બતાવીએ. આમાં દર્શુભાઈ ખોલે છે, તમને બતાવે છે. બાપા ઊંધું કર્યું, જુઓ છે ને. મસ્ત છે ને, મજબૂત એટલું વજનમાં હોય ને, મજબૂત એટલું હોય ને વજનમાં, વાત કરું વજન બહુ છે આનું, વજન બહુ છે અને બહુ સરસ છે. સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ છે અને આમાં જ રસોઈ બનાવવાની છે, પણ થોડુંક રિનોવેશન પૂરું થઈ જાય ફર્નિચર થોડુંક થઈ જાય તો બધું યુઝ કરવાના છે, એલ્યુમિનિયમના કાઢવાના છે. મને કોઈક સજેસ્ટ કર્યું હતું તમે એલ્યુમિનિયમને વાસણ કરતાં સ્ટીલમાં રસોઈ કરો, તો હા મારે એ જ કરવાનું છે. એલ્યુમિનિયમ સ્કીપ કરીને સ્ટીલને માટીના વાસણ લઈને રસોઈ કરવી છે. એક આવું જ સેમ આવેલું છે થોડું, પણ અહીંથી બોર્ડર છે ને આને થોડીક વાળેલી છે, કર્વ છે આનું, અને એને છે ને સીધી લૂયું છે એકદમ, ફ્રાય કરાય એવું છે એમ. આ તો એને ફ્રાય કરવાનું છે ને, આ સુધી રસોઈ થાય એમ છે. બહુ મસ્ત છે, બહુ સરસ છે, મોટું છે એટલું જ છે, આરામથી ઊંડું ઘણું છે. અને ચલો તમને દર્શભાઈ બતાવી દે છે એનો હવે વોટર બોટલ લાવ્યા હતા જેતપુરથી. તમે બધા એક વાર દર્શુભાઈ બતાવે છે તમને એનો વોટર બોટલ. જો આ લીધો જેતપુરથી, તમે બધાએ જોયું જ છે એક વાર, પણ ફરી પાછું અત્યારે હાથ લાગ્યું છે, બધું કાઢ્યું છે. હવે સ્કૂલ થોડાક દિવસમાં ખુલશે, 10-12 દિવસમાં, એટલે અમે જોઈએ કોનું લાવવાનું છે ને કોનું નહીં. તમારા દર્શુભાઈ તો સ્પાઈડરમેન છે જ, એટલે એની આ બોટલ લઈ લીધી છે. અને આ લીધો છે લંચ બોક્સ, થોડો નહોતો ટેપ છે, તોડ્યો નહોતો, અત્યારે તોડીને બતાવી દો. ચલો નીચે પડ્યું છે આ ભૂમિત ને દઈ દઈશું, તો 10 માટે બીજું લઈ લઈશું. ચલો ફ્રેન્ડ્સ તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. શું છે તમારો પ્રશ્નના જવાબ? ચલો પેલો છે હેતલબેન, ભૂખ બહુ જ લાગે છે, થોડુંક વજન ઉતરે ને ત્યાં કાંઈક આડાવડું ખવાઈ જાય ને ત્યાં પાછો વજન વધી જાય છે, શું કરવું? તમારે એવું થતું થાય છે? તો ના, કંઈક આડાવડું ખવાય તો વજન તો વધી જાય, પણ તરત કંટ્રોલ કરી લઈએ આડાવડું તો. પણ મારે ઝાઝું રવિવારે જ હોય છે ખાવાનું, આડા દિવસે બહુ નથી ખાતી. બહાર જવાનું થાય ને ટ્રાવેલિંગમાં તો જ મારે ખવાય, નહીતર ઘરે તો હું બહુ કંટ્રોલ રાખું છું. મહેમાન અમારે જમવાવાળા ઓછા જ હોય બને ત્યાં, ભાવે જમવાવાળા ક્યારેક જ હોય ત્યારે ખાય થોડું.
પછી એક રિક્વેસ્ટ છે તલબેન તમને કે આ 1 જૂનથી તમે ફરીથી ડે 1 ડાયટ ચેલેન્જ ચાલુ કરો, એટલે અમારા જેવા જેનો વેટ સ્ટે થઈ ગયો છે એમને ફરી મોટિવેશન મળે. જો તમને ઠીક લાગે તો શ્યોર તમારું જે તમે સજેસ્ટ કર્યું છે બરોબર છે, તમે કહો છો એ બરોબર ઠીક જ લાગે છે, પણ મારે થોડોક સમય વહી જાય એમ છે. ડે 1થી સ્ટાર્ટ કરવામાં પહેલાં મેં શરૂ કર્યું જ છે, 30 ડેનું બતાવ્યું જ છે મેં તમને. એનું કારણ એ છે કે તમે ખબર છે ઓલમોસ્ટ હું તમને બતાવું છું કે અમારા ઘરે કામ શરૂ છે, એટલે ડે 1થી સ્ટાર્ટ કરવું થોડું કેડ આવે એવું છે. જો થોડુંક કામ આગળ આવી જાય ને ઉપર ચડવાનું થોડુંક શરૂ થઈ જાય ને, અને હું થોડીક નવરી થઈ જાઉં તો કરું ખબર છે, કેમ કે ચોમાસું નજીક આવતું જાય છે ને આ લોકો હજુ અમારું કામ પૂરું કરતા નથી જલ્દી. જો પૂરું કરી દે ને તો એવું સરસ થઈ જાય ને, તો મારે એમ હું ફ્રી એવી થઈ જાઉં અને સ્ટ્રેચ વયો જાય બધું એનો, એમ હવે જોઈએ કેમ થાય છે હવે. હેતલબેન અને કરી શોર્ટ તમે કીધું છે ને કરીશે તે, પણ થોડાક દિવસ જવા દો પછી કરી. જો મને આમાં હું વહેલા નવરી થઈ જશે તો વહેલા, પણ એક દિવસ ફરીથી 30 દિવસનું તમને ડાયટ 1 ડેથી શરૂ કરશું બરોબર છે. હેતલબેન ઘરમાં કઈ સારી વસ્તુ હોય ખાવાની ઈચ્છા થઈ જાય છે પેંડા કેરી, એના માટે શું કરો? તો મેં કીધું છે કેરીની સિઝન છે ફરી પાછી આવતી નથી વર્ષો વર્ષ, એટલે ઉલટ વર્ષ સોરી કેરીની સિઝન છે, મેં તમને કીધું છે કેરીની સિઝન છે એટલે એ વર્ષમાં એક જ વાર આવે છે, એટલે ખાઈ લેવાની એવું નથી. રવિવારે બધી મેં તમને કીધું એમ કે તમારે રવિવાર વધારે ધ્યાનમાં રાખવાનો છે, રવિવારે જ ખાવાની છે, એટલે તમને કાંઈ એમ નહીં થાય ખાઈ લેવું રવિવારે ખાઈ લેવાનું, જેટલું ખાવું હોય એટલું, પણ કટકે ખાજો એ રીતે. અને બીજું એક તમને એ કહેવાનું છે કે કેરી તમારે બહુ ખાવાની ઈચ્છા હોય તો આખા દિવસની એક ખાઈ શકો છો, એની જગ્યાએ તમે ફ્રૂટ સ્કીપ કરી લેજો અને એક કેરી ખાજો. અને રસનું તો શુગર નાખીને રસ બનાવીએ એટલે એ ન ખાવ તો સારું એમ, એટલે કેરી ખાઈ લેજો. પણ બીજી કંઈ વસ્તુ નહીં ખાતા સારી હોય તો, એ તમને બહુ ઈચ્છા થતી હોય તો એટલું ટેસ્ટ કરી લેવાનું આખા દિવસનું, એટલું જ તેવું બહુ નહીં, એટલું જો તમને કહું છું એટલું જ ટેસ્ટ કરજો. બાકી છે ને એ યાદ રાખીને આપણે રવિવારે ખાવાનું છે. હેતલબેન અત્યારે ગરમી બહુ પડે છે તો છાશ પીવાય? હા પીવાય. મેં પહેલાં એક જ જગ્યાએ સાંભળ્યું છે, બધે નથી સાંભળ્યું કે છાશથી વજન વધે છે એમ, એટલે છાશ પીવાય. પણ તમે છાશ છે ને જમ્યા પછી પીજો, જમવાની જોડે નહીં પીતા, જમવાના 1/2 કલાક પછી કટકે કટકે પાણી કેમ ઉલેવાનું કહું છું એમ, છાશ કટકે કટકે તમે લઈ શકો છો. હેતલબેન તમે કઈ મહેંદી લગાવી છે? કલર બહુ સરસ આવ્યો છે, અમારે અહીં આવી મહેંદી મળતી નથી, તો અમારે અહીંયા તો 2-3 જગ્યાએ આવી જ મહેંદી મળે છે, આવા જ કલર આવે, બહુ સરસ આવે. કાબાશ મારા પાલીતાણામાં મહેંદીના કોન બહુ મસ્ત મળે છે, પણ મહેંદીનું નામ કાંઈ નથી, અમે પાર્લરમાંથી લઈ આવી છીએ. એક અહીંયા અમારે પાર્લર આવ્યા છે, બે ત્રણ પાર્લરમાં છે, બે એક એના પછી પરિમલમાં કાંઈ નો બધે મહેંદી બહુ સરસ મળે છે. મહેંદી મારા અમદાવાદથી મારી બેની દીકરીઓ મારી પાસે અહીંથી કોન મંગાવે છે, એટલે મહેંદી બહુ સરસ આવે છે એની નાની. મને પણ બહુ જ કબજિયાત રહે છે, હિમેશ પીવું છું તો પણ કંઈ સમજણ જ નહીં પડતી, શું કરવું? તમને એ કહેવાનું, તમે 1 ચમચી હિમેશ અત્યારે હસેકા પાણીમાં પીતાઓ રાત્રે સૂતી વખતે. જો તમને એવી તકલીફ રહેતી હોય તો સવારે વહેલા 4:30 નો અલાર્મ મૂકીને 1 ચમચી સવારે વહેલા 4:30 પી લેવાની છે તમારે. 1 ચમચી સાંજે, 1 ચમચી વહેલા 4:30, અને જો છતાં તમને ફરક ન પડે તો 1 ચમચીની 1.5 ચમચી સવાર સાંજ કરી નાખજો, કાં 2 ચમચી કરી નાખજો, નડશે નહીં તમતારે તમે, પણ તમે સવારે વહેલા 4:30 નો અલાર્મ મૂકીને પીજો એટલે થઈ જશે. પછી કબજિયાત માટે મને માટે કંઈક કહો તો તમને એ જ કહેવાનું છે ને, કબજિયાત રહે એ હિંમેશ પીજો, હિંમેશથી થશે અસર 1 ચમચીની જગ્યાએ 2 ચમચી, અને તમે એવું લાગે તો પહેલાં જો 1 ચમચી રાત્રે 1 ચમચી વહેલા 4:30 પી લેવાની છે એવી રીતે. હવે બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે, બીજા કોઈના કંઈ પ્રશ્નના જવાબ રહી જતા હોય તો અમને જરૂરથી જણાવજો, કોમેન્ટમાં હું તમને જરૂર આન્સર દેવાનો પ્રયત્ન કરીશ. તમને બધાને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ વેલકમ ગુડ નાઇટ. થેન્ક યુ વેલકમ.